આમ તો કાગડા બધે કાળા જ છે, રાજકોટ છીએ અત્યારે આપણે. જુઓ આ બધા જીવો, બધા સામાજિક પ્રાણી જેને કહી શકાય. આ જુઓ, આ ટ્રેન માટેની લાઈન બંધ છે અને અહીંયા સામે ફાટક છે. હકીકત આ મારી ગાડી છે, લાલ ગાડી. આગળ જવાનું જ ના હોય કારણ કે સામેથી બધા આવી જ રીતે પાછા આવતા હોય, છતાંય આ જાય છે. અને જેવું ટ્રાફિક ખુલશે એટલે નડશે. આ બધા બહુ વ્યવસ્થિત લોકો છે જે આવી રીતે લાઈનમાં ઉભા છે, પણ જેટલા ક્રોસ કરીને ગયા છે એ બધા નડવા વાળા જીવો છે. અને ત્યાં પછી જુઓ ટ્રાફિકનો ડટ્ટો કરશે અને નડશે. અને હકીકતમાં આજે લાઈનમાં ઉભા છે ને, સીધી રીતે એને જવામાં લેટ કરાવશે. જો એક બીજી આઈટમ આવી રહી છે ઇકો લઈને, હા, અને એટલી સેન્સ નથી કે આ આખી લાઈન છે તો લાઈનમાં રેવાય. આગળ જઈને કટ જ મારવાની ને. આ ટુ વ્હીલ વાળા એ તો સમજ્યા કે બે વાહનની વચ્ચે ઘૂસી જશે એટલે વાંધો નહીં આવે. હજી એક ભાર રિક્ષા આવે છે, એની પાછળ એક ઓટો રિક્ષા આવે છે ગ્રીન કલરની, એની પાછળ એક બીજી અર્ટિગા ગાડી આવે છે, એની પાછળ એક બીજી રેડ કલરની ગાડી આવે છે. કોઈ જાતની સેન્સ નહીં એમ. આટલા બધા લોકો ઉભા છે એને જોઈને છતાં પણ આગળ આવે છે, એને ક્યાં જવું હશે? જુઓ આ ફોર્ડ ની, આ તો જીજે 5 છે એટલે એના તો વખાણ શું કરવાના. આ એક એમ્બ્યુલન્સ આવી રહી છે, આ સ્થિતિ છે. એમ્બ્યુલન્સ ની પાછળ એક ગાડી, એના પાછળ એક બીજી ગાડી, બીજી ગાડી, બીજી ગાડી. એટલે કાગડા બધે કાળા સરવાત એમ. ટોટલ આ સ્થિતિ છે. જો આગળ જઈને આ ડટ્ટો કરવાનો આ ધંધો છે. થેન્ક યુ સો મચ.